રોજ બરોજના જીવનમાં એવું જોવા મળે છે કે ગરીબ ઘરના અને ગામડાના છોકરામાં ભૂખ બહુ હોય છે કંઈક મેળવવાની કંઈક બનવાની અને એવા જ વ્યક્તિની આજે વાત કરવી છે જે હાલ આઈએસ છે અને તેના રિક્ષા ચલાવતા બાપે ભૂખ્યા રહી દવાખાનામાં સારવાર ન લઈ અને એવી તો ઘણી બધી તકલીફો વેઠી અને દીકરાને આઈએસ બનાવ્યો નમસ્કાર જમાવટ સાથે હું સમીર તમે આજે જે સ્ટોરી સાંભળવાના છો એ કોઈ ફિલ્મની સ્ટોરી નથી પણ બે હજાર છમાં યુપીએસસી પાસ કરી અને આઈએએસ બનેલા બિહારના ગોવિંદ જયસ્વાલની સ્ટોરી છે ખૂબ સંઘર્ષ હોવા છતાં તેના પપ્પાએ તેને ભણાવ્યો રિક્ષા ચાલક બાપની મહેનત પર ગોવિંદ આઈએએસ બની ગયા ગોવિંદ જયસ્વાલનું શરૂઆતનું ભણતર એમના ગામમાં જ થયું હતું શાળામાં જ થયું હતું ત્યાર પછી હરિશ્ચંદ્ર ડિગ્રી કોલેજમાં તેણે ગ્રેજ્યુએશન કર્યું પછી બે હજાર ચારમાં યુપીએસસીની તૈયારી કરવા માટે દિલ્હી જવાનું નક્કી કર્યું રિક્ષા ચલાવતા બાપે દીકરાને દિલ્હી મોકલ્યો દીકરો દિલ્હીમાં ભણતો હતો તો તેને રૂપિયા પણ મોકલાવવા પડતા હતા ક્યારેક તો ગોવિંદના પપ્પા પૈસા મોકલાવવા માટે ભૂખ્યા પણ રહેતા હતા તો ક્યારેક દવાખાનાના સારવાર પણ ન લીધી તેણે અને આવી તો અનેક પરિસ્થિતિથી પસાર થઈ અને એણે દીકરાને ભણાવ્યો ગોવિંદ જ્યારે નાના હતા ત્યારે તેના માતા ગુજરી ગયા હતા પિતાએ તેને મહાબરી અને મોટો કર્યો ગોવિંદના સપના બહુ ઊંચા હતા પણ ગરીબી તેની વચ્ચે આવતી હતી પણ ગોવિંદ રોકાયા નહીં તેમણે સંઘર્ષ કર્યો મહેનત કરી અને બે હજાર છમાં માં પહેલા જ પ્રયાસે તેણે યુપીએસસી જેવી પરીક્ષા પાસ કરી અને દેશને દેખાડી દીધું કે એ કઈ રીતના પોતાની પરિસ્થિતિમાંથી પસાર થયા ગરીબીમાંથી પસાર થયા માત્ર બાવીસ વર્ષની ઉંમરમાં ગોવિંદે આખા ભારતમાં અડતાળીસમો નંબર લાવી અને પોતાને સાબિત કરી દીધા હતા કે મહેનત આગળ કામયાબી પાણી ભરે છે બાપની મહેનતને તેણે વ્યર્થ ન જવા દીધી સમાજને એક સારો મેસેજ આપવા માટે ગોવિંદ જયસ્વાલનો સંઘર્ષ દેશ સામે લાવવા માટે તેના પર એક ફિલ્મ બની રહી છે જે બાર મેથી થી સિનેમાઘરોમાં આવશે ફિલ્મનું નામ છે અબ દિલ્હી દૂર નહીં જેમાં એક સંઘર્ષ છે એક નિષ્ફળતા છે એક પ્રેમ છે અને બધા પછી મળેલી મહેનત છે જો તમને અમારા વિડીયો પસંદ આવી રહ્યા છે તો પછી અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જીવનની અંદર જમાવટ કરો ધન્યવાદ Thank you